સોતો અમે અહીંયા લખી દઈશું 1 હવે અહીંયા કેટલી છે 10 10 ની આ મણકા છે એમાં 10 10 10 20 30 તો અહીંયા લખી દેવાના 3 હવે છૂટા કેટલા છે 1 2 3 4 ને 5 અહીંયા લખી દેવાના 5 તો 135 મણકા હવે અહીંયા જોઈએ નોટો ગણવાની છે 100 200 તો અહીંયા લખી દેવાના 2 હવે અહીંયા 50 ને કેટલા છે 50 પછી 70 તો અહીંયા લખી દઈશું 7 હવે અહીંયા કેટલા છે 2 ને 1 3 તો અહીંયા 273 રૂપિયા Yeah.
નીચેના ખાલી ચોરસમાં તૂટક રેખા સમમિતિ દર્શાવે તો હવે સમ સમમિતિ એટલે સરખું તો એ બધા જ ભાગ કેવા હોય સરખા તો સમમિતિ દર્શાવે છે તેમાં સાચું કરો અને ન દર્શાવે તેમાં ખોટાની નિશાની કરો તો અહીંયા આપણને આ બંને ભાગ કેવા છે સરખા બતાવ્યા છે તો અહીંયા શું કરીશું સાચું હવે સ્ટાર છે તો સ્ટારની અંદર બંને ભાગ કેવા છે અલગ અલગ અહીંયા વધારે છે અહીંયા ઓછું છે તો અહીંયા આવશે ખોટું હવે આમાં ત્રિકોણ છે તો ત્રિકોણની બંને ભાગ કેવા છે સરખા તો અહીંયા આવશે સાચું અહીંયા ટીમાં પણ બંને ભાગ કેવા છે સરખા તો ત્યાં આવશે સાચું તો તમારે પેપરમાં આ રીતના સાચું ખોટું કરી દેવાનું રહેશે ત્યાર પછી આપણે ઘડિયાળમાં દર્શાવેલ સમય તેની પાસેના ચોરસમાં જણાવો તો અહીંયા આપણને ઘડિયાળ આપેલી છે એની અંદર આપણે જવાબ લખવાનો હવે અહીંયા તમારે નાનો કાંટો ક્યાં છે તો આઠ ઉપર અને મોટો કાંટો શેની ઉપર છે પાંચ ઉપર તો એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા પાંચ ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય પાયો પાયો પચીસ તો અહીંયા લખી દેવાના તમારે આ રીતના તમારે સમય બતાવ્યાનો રહેશે તો આઠ કલાક ને પચીસ મિનિટ હવે આપણે જોઈએ હવે નાનો કાંટો શેની ઉપર છે પાંચ ઉપર હવે મોટો કાંટો શેની ઉપર છે એક ઉપર તો એક ગુણ્યા પાંચ તો પાંચ એકા પાંચ તો અહીંયા તમારે આવી રીતે ઝીરો આગળ મૂકી દેવાનો રહેશે તો પાંચ કલાક ને પાંચ મિનિટ આવી રીતે તમારે પેપરની અંદર આ જવાબ બતાવવાનો રહેશે